सूरत खाते शहर ना जानीता शिक्षणविद शवजी भाई पटेल नी जीवन यात्रा प्रसंगों ने निरूपण करता पुस्तक कर्म शिल्पी नू आज विमोचन करवामां आव्युं हतुं, जेमां शहर ना अग्रणी महानुभावो तथा शिक्षणविदो उपस्थित रह्या हता। समग्र कार्यक्रम नू सफल आयोजन भावनगरिया परिवार द्वारा करवामां आव्युं हतुं। पुस्तक विमोचन प्रसंगे शवजी भाई पटेले पोतानी जीवन यात्राना यादगार प्रसंगों ने प्रेक्षकों समक्ष मूक्या हता। साथ ज पुस्तकना लेखक हरिकृष्णभाई शास्त्रीए पुस्तक विषे पोताना अनुभव वर्णव्या हता। सौजी भाई बेचर भाई पटेल बीएससी बी एड थईने शिक्षणनी कारकिर्दी शुरू करी, आचार्य तरीके वर्षो सुधी काम करी, संचालक तरीकेनी भूमिका भजवीने हाल ट्रस्टी तरीके आ छ શાળાનું સંચાલન કરી રહ્યો છે। સર, આપના જે બુક લખવાનો જે વિચાર આવ્યો એ આપને ક્યાંથી આવ્યો? આમ જીવનની ઝરમર લખીને એક યુવા પેઢીને એક મેસેજ પાસ કરવાનો હતો કે શૂન્યમાંથી સર્જન કરવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે છે અને પ્રયત્નો માટે કેટલાનો સહકાર અને સહયોગ હોય તો જ અહીં સુધી પહોંચી શકાય છે, અને નવું નવું જાણવાનું અને અપડેટ થવાનું પણ આ નવા વ્યક્તિઓને યુવા પેઢીને મેસેજ પાસ કરવાનો હતો। બુકમાં આપણે કઈ વાતોને આપણે ભણી છે? આમ તો મા બાપના સંસ્કારો કઈ રીતે આડકતરી રીતે મા બાપ બનેલા નહોતા, પણ સંસ્કારો શિક્ષણ તો એમને જરૂર આપેલું છે, તો એની વાતો વ્યક્ત કરી છે। મારા ગુરુજનોએ મને આડતરી રીતે અને સીધી રીતે શિક્ષણ આપ્યું અને એનું મારા જીવનની અંદર છે સફળતામાં મને કામ લાગ્યું છે જ્ઞાન એ લખ્યું છે। પછી શિક્ષક તરીકે, પ્રિન્સિપાલ તરીકે, સંચાલક તરીકે અને ટ્રસ્ટી તરીકે જોડાયો અને જે કંઈ સફળતાની સીડીઓ સર કરી અને સીડીઓ સર કરવાની અંદર જે વ્યક્તિઓનો સપોર્ટ સહકાર મળ્યો છે તેનો આભાર વ્યક્ત કરવાનો એક અવસર પ્રાપ્ત કર્યો છે। કેટલી બુકો બહાર પાડી છે અને આ ક્યાંથી લોકોને વાંચવા મળશે? આમ એ 1000 બુકોનું આ પ્રિન્ટ કરેલું છે। 1000 બુકોમાં આ અમારા શુભેચ્છક મિત્રો છે, સંચાલક મિત્રો છે, શિક્ષક મિત્રો છે અને અમારા ભાવગરિયા પરિવારને નવી પેઢીને આ બુકનો લાભ મળશે। નવી જનરેશન માટે સર આપણે આ બુકમાં આપણે કોઈ વાતનો ઉલ્લેખ આની અંદર કર્યો છે? નવી જનરેશનને અપડેટ કરવા માટે જ આ બુક ખરેખર તો લખાઈ છે અને નવી જનરેશનને આ જ મેસેજ આપ્યો છે કે સખત પરિશ્રમ અને મહેનત સિવાય સફળતા મળતી નથી। શહેરીજનોને આપ શું સંદેશ પાઠવો છો? શહેરીજનોના સહકારથી નથી તે અમે શિક્ષણ જગતની અંદર સફળ રહ્યા છીએ અને આવતીકાલના શિક્ષણની અંદર જીવનલક્ષી શિક્ષણ, પ્રાયોગિક શિક્ષણ, પ્રવૃત્તિલક્ષી શિક્ષણનો ઉમેરો થયો છે, એની અંદર વિદ્યાર્થીઓને પ્રવૃત્ત કરવાના છે, એક્ટિવ કરવાના છે, ક્લાસરૂમને એક્ટિવ કરવાની સાથે સાથે વિદ્યાર્થીઓને એક્ટિવ કરવાની વાત છે, એની અંદર ખાસ કરીને શહેરીજનોને વાલી વર્ગને ખાસ મારો સંદેશ છે કે એની અંદર જેટલી શિક્ષકની શાળાની ભૂમિકા વિદ્યાર્થીઓની કેળવણીની છે ને એટલી જ જવાબદારી નવી એનઈપીની અંદર વાલીની ભૂમિકા પણ અગત્યની રહેશે એ મારો સંદેશ છે। હું ડૉક્ટર સંજય મહેતા, પ્રિન્સિપલ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ। આજનો જે પ્રસંગ છે એ અમારા સૌના માટે એક ખૂબ ગૌરવવંતો પ્રસંગ છે અને સૌજીભાઈ જે પટેલ ખરા એમની બુક કર્મશિલ્પી એનું આજે વિમોચન છે। આમ જોઈએ તો સૌજીભાઈનું પોતાનું જીવન જ એક પુસ્તક જેવું છે કે દરેક પાનું તમે ખેડો અને પાનાની અંદરથી તમને કંઈક નવું જોવા મળે। શિક્ષણ એ શું કહેવાય અને શિક્ષણ કેવી રીતે આપણે દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ અને એનો જે પર્યાપ્ત જે વ્યાપ જેને કહી શકાય એ સૌજીભાઈએ ખરેખર સાર્થક કર્યો છે। સૌજીભાઈ એક કુશળ આચાર્ય, એક સંચાલક, એક ટ્રસ્ટી અને વન ઓફ ધ ફાઇનેસ્ટ લીડર્સ આપણે કહી શકીએ એમને। સૌજીભાઈ ખૂબ સરળ સ્વભાવના છતાં પણ એટલા જ ઉદ્યમી, ખૂબ જ મહેનત કરે અને પ્યુનથી લઈ અને પ્રિન્સિપલ સુધીનું એમની સાથે કોલાબરેશન હોય, એટલે એમની આ 6 દાયકાની જે જર્ની કરી એના જન્મ દિવસ જે ઉજવીએ છીએ, 60 વર્ષ થયા ષષ્ઠીપૂર્તિ જે ઉજવીએ છીએ એ પ્રસંગે એક પુસ્તકનું વિમોચન થયું છે અને એમાં એમની આખી જર્ની છે એ રિલીઝ થાય છે, એટલે ખૂબ ગૌરવની ક્ષણ છે અમારા સૌના માટે। પુસ્તકથી લોકોને શું ફાયદો થશે વાંચવાથી, લોકોમાં આમ જોઈએ તો એક દ્રષ્ટિએ જોઈએ તો બાયોગ્રાફી સૌજીભાઈની છે, એટલે રિસર્ચ પણ એવું કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિને તમે વાંચો એના જીવનને વાંચો તો બહુ બધું શીખવાનું મળે,
અને ખાસ કરીને જે યંગ પ્રિન્સિપલ્સ હોય, સંચાલક હોય, એમને એમાંથી ઘણી બધી પ્રેરણા મળશે. અને યુવાનો જે ખરા, એમને સંઘર્ષ શું કહેવાય એમની સચોટ વ્યાખ્યા આમાંથી મળશે, અને એમાંથી બહાર કેવી રીતે આવવું એ જીવનની ચાવી પણ મળશે.